વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે જોયું કે કિરણબેન કેટલીક દુકા કેટલાક ભંગારીઓ પાસેથી ભંગારની ખરીદી કરે છે. તો કિરણબેન જે ભંગારની ખરીદી કરે છે તે ભંગારને ફરી પાછું તે શું કરે છે, મોટી મોટી દુકાનોમાં જઈને વેચે છે. તો ચાલો આપણે જોઈએ કે કિરણબેન કેટલા ભાવે વસ્તુની ખરીદી કરે છે અને કેટલા ભાવે તેનું વેચાણ કરે છે. તેથી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું કે રદ્દી કાગળ, તો કિરણબેન રદ્દી કાગળ કેટલા રૂપિયાના ભાવે ખરીદી કરે છે, 7 રૂપિયાના ભાવે ખરીદી કરે છે અને 8 રૂપિયાના ભાવે તેને વેચે છે. વર્તમાન પત્ર, તો વર્તમાન પત્રને તે પંદર રૂપિયામાં ખરીદે છે અને 17 રૂપિયામાં તેનું વેચાણ કરે છે. પછી જોઈએ લોખંડ, તો લોખંડને રૂપિયા 22માં તેની તે ખરીદી કરે છે અને રૂપિયા 24ની અંદર તેનું વેચાણ કરે છે. હવે જો પિત્તળ 280, તો તે રૂપિયા 270માં ખરીદે છે, એટલે કે બીજા જે ભંગારવાળા છે એની પાસેથી તે 270માં ખરીદે છે અને 280ની અંદર મોટી મોટી દુકાનોમાં જઈને વેચી દે છે. હવે જુઓ પ્લાસ્ટિક, તો રૂપિયા 10માં તે પ્લાસ્ટિકની ખરીદી કરે છે અને 11 રૂપિયામાં વેચે છે. તો હવે મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે રદ્દી કાગળ જે 7 રૂપિયામાં ખરીદે અને 8 રૂપિયામાં વેચે, એટલે કે 1 રૂપિયો વધારે લે છે. હવે વર્તમાન પત્ર જે 15 રૂપિયા ખરીદી કરે અને 17 રૂપિયામાં વેચે, એટલે કે એને 2 રૂપિયા વધારે ફાયદો થાય છે, એટલે કે 2 રૂપિયા વધારે લઈને તેનું વેચાણ કરે છે. ત્યાર પછી લોખંડ જો 22 રૂપિયામાં ખરીદે છે અને 24 રૂપિયામાં વેચે છે, બરાબર, એટલે તેમાં પણ તે 2 રૂપિયા કમાય છે 1 કિલો ઉપર. પછી જો પિત્તળ 270 રૂપિયામાં ખરીદે અને 280માં વેચે, એટલે આખા પિત્તળ ઉપર કિલો પર તે કેટલા 10 રૂપિયાની કમાણી કરે છે. અને પ્લાસ્ટિક, તો પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદે અને 11 રૂપિયામાં તેનું વેચાણ કરે, એટલે કે પ્લાસ્ટિક ઉપર કિલોના ભાવે તે 1 રૂપિયો કમાય છે, બરાબર. હવે આગળ જોઈએ, તો હવે જોઈએ આપણે પહેલો દાખલો. 63 કિગ્રા પ્લાસ્ટિક માટે દીનુ કેટલી રકમ ચૂકવે છે. તો કિરણબેને જે પેલા ભંગારવાળા પાસેથી જે સામાન ખરીદ્યો છે, જે લીધો છે, તે સામાનને એક શું કરે છે, દીનુભાઈની જે મોટી દુકાન છે એમના ઘરે વેચવા માટે જાય છે, બરાબર. તો 63 કિગ્રા પ્લાસ્ટિક માટે દીનુભાઈ કેટલી રકમ ચૂકવશે. હવે આપણે આગળ જોઈ ગયા કે કિરણબેને પ્લાસ્ટિક કેટલા રૂપિયામાં ખરીદ્યું હતું, 10 રૂપિયામાં ખરીદ્યું હતું. જ્યારે કિરણબેન પ્લાસ્ટિક દીનુભાઈને કેટલા રૂપિયામાં આપે છે, 11 રૂપિયામાં આપે છે. તો આપણે જોઈએ કે 63 કિગ્રા કિલો પ્લાસ્ટિક માટે દીનુભાઈ કેટલા રૂપિયા ચૂકવે છે. તો 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત બરાબર કેટલા રૂપિયા છે, 11 રૂપિયા 11. તો કેટલા કિગ્રા છે, 63 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત બરાબર કેટલી. હવે ચોકડી ગુણાકાર, 63 કિલોગ્રામ ગુણ્યા રૂપિયા 11, છેદમાં કેટલા આવશે, 1 કિલોગ્રામ. હવે આપણે શું કરીશું, 63 ગુણ્યા 11. હવે આપણે ગુણાકાર કરીએ, 63 ગુણ્યા 11. હવે મિત્રો, ગુણાકારના દાખલા આપણે શીખી ગયા કે જ્યારે પણ 2 સંખ્યા વડે ગુણાકાર કરવાનો હોય તો સૌથી પહેલા આપણે શું મૂકવું પડે, 0, પછી જ આગળ ગણતરી કરવાની. ચાલો 1 નો ગુણાકાર 3, એટલે કે 1 તાલી 3,
અને એક નો ગુણાકાર છ એટલે છ, એક છ છ. હવે એવી જ રીતે એક તાલી ત્રણ, એક છ છ. જે સંખ્યા આપણને મળી એનો આપણે શું કરીશું, સરવાળો કરીશું. જીરો વત્તા ત્રણ બરાબર ત્રણ, ત્રણ વત્તા છ બરાબર નવ, અને અહીંયા કશું નથી તો છ બેઠા. તો આપણો ગુણાકાર કેટલા આવી ગયો, છસો ને તાણું. તો 63 કિલોગ્રામ પ્લાસ્ટિક માટે દિનુભાઈએ કેટલી રકમ ચૂકવી હશે, રૂપિયા 693 ચૂકવ્યા હશે. હવે મિત્રો આપણને શું કીધું છે આગળ, કે હવે તમને ખબર છે કે કિરણબેને પ્લાસ્ટિક કેટલા રૂપિયામાં ખરીદ્યું હતું, આગળના વેપારી પાસેથી ભંગારવાળા પાસેથી 10 રૂપિયામાં ખરીદ્યું હતું, 10 રૂપિયામાં ખરીદ્યું હતું ને, અને દિનુભાઈને કેટલા રૂપિયામાં વેચ્યું, 11 રૂપિયામાં. તો કેટલા રૂપિયા એમણે દિનુભાઈ પાસે વધારે લીધા કિલોગ્રામ ઉપર, તો એમણે 1 કિલોગ્રામ ઉપર 1 રૂપિયો વધારે લીધો ને, કેમ એમણે તો 10 રૂપિયામાં ખરીદ્યું હતું, જ્યારે દિનુભાઈને કેટલા રૂપિયા કિલો વેચ્યું, 11 રૂપિયા, એટલે 1 રૂપિયો તેમણે કિલો ઉપર વધારે લીધો. હવે મિત્રો જુઓ, એમણે 1 કિલો ઉપર 1 રૂપિયો વધારે લીધો, તો કિરણબેનને 63 કિલો પ્લાસ્ટિક વેચ્યું તો કેટલા રૂપિયા વધારે મળ્યા હશે, 1 કિલો ઉપર 1 રૂપિયો, તો 63 કિલો ઉપર એમને કેટલા રૂપિયા મળ્યા હશે, 63 રૂપિયા. બરાબર ને, 63 ગુણ્યા 1 બરાબર 63, એટલે 63 કિલો પ્લાસ્ટિક જે એમણે વેચ્યું એના ઉપર એમને 63 રૂપિયા વધારે મળ્યા. હવે જોઈએ દિનુભાઈ કિરણબેન પાસેથી 32 કિલોગ્રામ લોખંડ પણ લે છે. હવે 1 કિલોગ્રામ લોખંડની કિંમત કેટલી છે, રૂપિયા 24. તો આપણે જોઈએ કે 32 કિલોગ્રામ લોખંડ માટે દિનુભાઈ કિરણબેનને કેટલા પૈસા ચૂકવશે, કેટલા રૂપિયા આપશે. તો હવે આપણે જોઈએ 1 કિલોગ્રામ લોખંડની કિંમત બરાબર રૂપિયા કેટલા છે, 24. તો દિનુભાઈ કેટલું ખરીદે છે, 32 કિલોગ્રામ. તો 32 કિલોગ્રામ લોખંડની કિંમત બરાબર કેટલી, હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું, 32 કિલોગ્રામ ગુણ્યા રૂપિયા 24, છેદમાં કેટલા આવશે, 1 કિલોગ્રામ. હવે 32 ગુણ્યા 24, હવે આપણે કરીશું 32 ગુણ્યા 24, બે સંખ્યા વડે ગુણાકાર છે એટલે સૌથી પહેલા આપણે શૂન્ય મૂકીશું, 2 2 4, 2 3 6, 4 2 8, 4 3 12. હવે આ બે નો સરવાળો, 8 4 ને 2 6, 6 ને 1 7, એટલે કે રૂપિયા 768. તો દિનુભાઈ 32 કિલોગ્રામ લોખંડના કિરણબેનને કેટલા રૂપિયા ચૂકવશે, 768 રૂપિયા ચૂકવશે. હવે જુઓ, હવે કિરણબેને આપણે આગળ જોઈ ગયા કે કિરણબેને લોખંડની ખરીદી કેટલા રૂપિયામાં કરી હતી, 22 રૂપિયામાં કરી હતી, બરાબર, અને તેમણે કેટલા ભાવે વેચ્યું, 24 રૂપિયાના ભાવે વેચ્યું. તો તેમણે 1 કિલોગ્રામ લોખંડ ઉપર કેટલા રૂપિયા વધારે લીધા, તો આપણે કરીએ 24 - 22 બરાબર રૂપિયા 2. તો તેમણે 1 કિલોગ્રામ લોખંડ ઉપર 2 રૂપિયા વધારે લીધા, કેટલા રૂપિયા લીધા, 2 રૂપિયા વધારે લીધા, બરાબર ને. તો એમણે 2 રૂપિયા 1 કિલો પર વધારે લીધા, તો એમણે 32 કિલોગ્રામ લોખંડ વેચ્યું તો એમને કેટલા રૂપિયા વધારે મળ્યા હશે, તો આપણે કરવું પડે 32 ગુણ્યા 2,
બરાબર તો બે દૂ ચાર ને બે તાલી છ તો એમને કેટલા રૂપિયા વધારે મળ્યા હશે 64 રૂપિયા વધારે મળ્યા હવે દીનુ કિરણબેન પાસેથી બીજું શું ખરીદે છે રદ્દી કાગળ પણ લે છે બરાબર તો 152 કિલોગ્રામ રદ્દી કાગળ લે છે તો એ 152 કિલોગ્રામ રદ્દી કાગળના કિરણબેનને કેટલા પૈસા ચૂકવશે તે આપણે જોઈએ ચાલો 1 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત બરાબર તો 1 કે રદ્દી કાગળની કિંમત કેટલી છે રૂપિયા 8 કેટલી છે રૂપિયા 8 તો તેઓ કેટલું ખરીદે છે 152 કિલો તો 152 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત બરાબર કેટલી હવે 152 કિલોગ્રામ ગુણ્યા રૂપિયા 8 છેદમાં કેટલા આવશે 1 કિલો ગ્રામ બરાબર 152 ગુણ્યા 8 હવે આપણે કરીએ 152 ગુણ્યા 8 8 દૂ 16 16 નો 6 વધી 1 8 પચાસ 40 40 ને 41 41 નો 1 વધી 4 8 એકા 8 અને 4 એટલે 12 તો કેટલા થયા રૂપિયા 1216 તો દિનુભાઈ 152 કિલોગ્રામ રદ્દી કાગળના કિરણબેનને કેટલા રૂપિયા ચૂકવશે 1216 રૂપિયા ચૂકવશે કિરણબેને રદ્દી કાગળ કેટલા રૂપિયામાં ખરીદેલા રૂપિયા 7માં ખરીદી કરેલી અને તેઓ કેટલા રૂપિયામાં વેચે છે 8 રૂપિયામાં વેચે છે બરાબર ને તો તેમણે 152 કિલોગ્રામ દિનુભાઈને વેચ્યું તો એમને કેટલા રૂપિયા મળ્યા હશે હવે જુઓ અહીંયા ગાડી 1 રૂપિયાનો નફો મેળવે છે બરાબર ને 7 રૂપિયામાં લે છે અને 8 રૂપિયામાં વેચે છે એટલે કે એમને 1 રૂપિયો વધારે લઈને એ વેચાણ કરે છે તો 152 કિલોગ્રામ જ્યારે એ રદ્દી કાગળ વેચે છે તો એમને કેટલા રૂપિયા વધારે મળ્યા હશે તો આપણે શું કરવું પડે 152 ગુણ્યા 1 બરાબર 152 રૂપિયા તો એમને કેટલા રૂપિયા વધારે મળ્યા તો 152 રૂપિયા વધારે મળ્યા જોઈએ દિનુભાઈ પિત્તળ પણ લે છે એટલે કે દિનુભાઈ 4 કિલોગ્રામ પિત્તળના કેટલા રૂપિયા ચૂકવશે હવે આપણે જોઈએ કે 1 કિલોગ્રામ પિત્તળની કિંમત બરાબર રૂપિયા કેટલા છે 280 તો 4 કિલોગ્રામ પિત્તળની કિંમત બરાબર કેટલી બરાબર 4 કિલોગ્રામ ગુણ્યા રૂપિયા 280 છેદમાં 1 કિલો ગ્રામ બરાબર 4 ગુણ્યા 280 તો 280 ગુણ્યા 4 કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર 0 4 8 32 32 નો 2 વધી 3 4 2 8 9 10 અને 11 તો કેટલા આવી ગયા રૂપિયા 1120 તો દિનુભાઈ 4 કિલોગ્રામ પિત્તળના કેટલા રૂપિયા ચૂકવશે 1120 રૂપિયા ચૂકવશે તો કિરણબેનને કેટલો ફાયદો થશે હવે આપણે જોઈ ગયા કે કિરણબેને રૂપિયા 270માં પિત્તળ ખરીદ્યું હતું અને 280માં વેચ્યું
એટલે કે 280 માઇનસ 270 જીરો 8 માટે 7 જાય તો 1 અને 0 તો એમને 10 રૂપિયાનો કિલો ઉપર ફાયદો થાય છે 10 રૂપિયા 1 કિલો ઉપર ફાયદો થાય છે એમને કેટલા કિલો વેચ્યું 4 કિલો વેચ્યું એટલે કે 10 ગુણ્યા 4 તો 4 એકા 4 તો એમને રૂપિયા 40 નો ફાયદો થાય છે કેટલા રૂપિયાનો ફાયદો થાય છે 40 રૂપિયાનો કિરણબેનને ફાયદો થાય છે મિત્રો આજે બસ આટલું જ નવા વિડિયો સાથે ફરી મળીશું.